બોલો ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, આજે આપણા મંડળના પાર્ષદ વિનય ભગત, એમને 50 વર્ષ પૂરા થાય છે. આજે તેમની ગોલ્ડન જ્યુબિલીને એકવાર તાલીના હાથથી વધાવી લઈએ. વિનય ભગતને વિનંતી કરીશ, આજે તેમના 50મા બર્થડે નિમિત્તે તેઓ વાલાવાલા મહારાજ, પૂજ્ય ગુરુજી અને દયાળુ સ્વામી વગેરે વડીલ સંતોનું પૂજન કરી અને રૂડા આશીષ લેશે. તો અત્યારે તેઓ પૂજન કરશે. વાલા ભક્તો, તમને જાણીને ખૂબ આનંદ થશે, ગુરુજીએ પાર્ષદ વિનય ભગતનું નામ દાદા એવું પાડ્યું છે. એટલે ગુરુજી એમને દાદા અને દાદાશ્રી કહીને બોલાવે ત્યારે ખૂબ આનંદ થાય. ઉંમર નાની પણ દાદાનું ઉપનામ એમને મળ્યું છે. 20 વર્ષ પહેલાં તેઓ ગુરુજીના યોગમાં આવ્યા અને 18 વર્ષથી તેઓ ત્યાગાશ્રમમાં છે અને 8-1 વર્ષથી તેઓ પાર્ષદ રહી અને વાલાવાલા મહારાજ, ગુરુજી અને સંતો રાજી થાય એવી ખૂબ સરસ સેવા, ભજન ભક્તિ વગેરે કરે છે. સાગરમાં એવી વાત આવે છે કે હરિકે દાસ હિ દાસ, તિનકે દાસ હિ હોય કર, છલ કપટ કરના નાશ, વરતના શુદ્ધ હોય કર, એવા દાસ ભાવથી સેવા ભજન ભક્તિ વગેરે કરે છે અને ગુરુજી અને સંતોને ખૂબ રાજી કરે છે. તો આજે એમને આ 50મા બર્થડે નિમિત્તે ગુરુજી રૂડા રૂડા આશીર્વાદ આપે છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. આપણે બધા એમના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ અને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પ્રસંગે આપણને રૂડા રૂડા આશીર્વાદ આપશે પૂજ્ય ગુરુજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજે વિક્રમ સંવત 2076 ફાગણ વદ 6 છે, શનિવાર છે અને તારીખ 14/3/2020 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ ભજન હોલમાં આજે સવારની કથા આપણે દયાળુ સ્વામીના મુખથી વાઘજી ભગત રચિત પુરુષોત્તમ પુષ્પમાળાની સાંભળી. બહુ સારો સારો ઉપદેશ અંદર આવે છે, હાડકા તોડી નાખે એવો, સ્વભાવ બભાવના ભોગા કાઢી નાખે. ઓલો પ્રોજેક્ટ ને ઓલો પ્રોજેક્ટ ને હું તો એમાં હવે રિજેક્ટ થઈ જાઉં એટલી બધી ઊંચી વાતો આવે. પણ મહારાજને પ્રાર્થના કરીએ કે વ્યાસાસનેથી બોલતા વક્તામાં રહીને મહારાજ કહેતા હોય ને આપણા હૃદયમાં પણ મહારાજ ટચ થતા હોય એટલે આપણે એ બધું સુધારવું તો પડે, જીવન આપણું સારું કરવું પડે. મહારાજને પામવું છે એટલે મુક્ત થવું છે એટલે બહુ સારી સાંભળવા જેવી કથા આવે છે. તમે બધાએ નિયમ રાખીને ઘરે હો, દેશ હો, વિદેશ હો, મુસાફરીમાં હો, પણ આજની આધુનિક ટેકનોલોજીનો ભરપેટ ઉપયોગ કરીને આ સવારની એક કથા તો સાંભળી જ લેવી. કદાચ ન સાંભળી શકો, સવારે તમારે સમય અનુકૂળ ન હોય તો જ્યારે સાંજે રાતે અનુકૂળતા થાય ત્યારે પણ આ કથા સાંભળ્યા વગર જવા ન દેવી. જેમ આપણે રોજ જમી જ લઈએ છીએ ગમે તેમ ટાઈમ કાઢીને, મુસાફરીમાં હોઈએ તો ચાલુ ગાડીમાં જમી લઈએ, કાં ગાડી પાર્કિંગમાં મૂકીને રેસ્ટ એરિયામાં આપણે જમી તો લઈએ જ ને મરી જઈએ. જો દેહને જીવતો રાખવા માટે આપણે ખાવું પીવું અનિવાર્ય છે, એમ આત્માને સત્સંગ જીવતો રખાવવા માટે, ભક્ત રહેવા માટે, ભક્તપણું જીવતું રાખવા માટે, સત્સંગ જીવતો રાખવા માટે કથારૂપી ખોરાક ગમે તેમ થાય, ગમે એટલા વ્યસ્ત હોય, લગ્ન ઘરે ભલે હોય તોય ટાઈમ કાઢીને કથા તો સાંભળી જ લેવી પડે. એમાં હાલે જ નહીં, કથા સાંભળે નહીં અને હરિભગત કહેવાય જ નહીં. મહારાજે આજ્ઞા કરી છે, કાર્યોન સંગોન વહમ સતામ, અમારા આશ્રિતોએ દરરોજ સંત સમાગમ કરવો. તે શું, કલાક અડધો કલાક કથા સાંભળીએ સંત સમાગમ થઈ ગયો કે નથી ગયો? એમાં મહારાજ બોલતા હોય એટલે મહારાજનો થઈ જાય, બ્રહ્માનંદ સ્વામી બોલતા હોય એટલે બ્રહ્માનંદ સ્વામી થઈ જાય, ગોપાલ સ્વામીની વાત આવે એટલે એનો સમાગમ થઈ જાય, વાઘજી ભગતનો ગ્રંથ એટલે વાઘજી ભગતનો સમાગમ થઈ જાય, વચનામૃતની વાત આવે એટલે વળીશીજી મહારાજનો વચનામૃતનો સમાગમ થાય. એમ આપણે રોજે ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો આ રીતે કથા વાર્તાના માધ્યમ દ્વારા સંગ, કોન્ટેક અને થોડો યોગ રાખીશું આવી રીતે તો સારા રહીશું, સારા થતા જઈશું, શુદ્ધિ આપણી વધતી જશે, પ્રભુમાં પ્રેમની વૃદ્ધિ વધતી જશે અને ખૂબ ખૂબ આનંદ થાય. તો તમે બધા નિયમ રાખજો, સાંજની ચેષ્ટા અને સવારની કથા ટાળે બધી વ્યથા,
બેડો પાર કરી દે એવી આપણે ત્યાં ભગવાનને આપેલી આ ભેટ છે. ભેટનો આદર તાથી સ્વીકાર કરવો જોઈએ. અમારે વિનય ભગત બહુ સારા અને ડાયા છે. હવે પાર્ષદોનો જ્યારે આ ગોલ્ડન જુબેલી એટલે કે ભગતને 50 વર્ષ પૂરા થાય છે, એ 50મો એમનો જન્મદિન છે, એ નિમિત્તે આજે અમારે તમારે બધાને એમને આશીર્વાદ દેવાના છે. બધાની ફરજ છે કે કોઈનો જન્મદિન હોય ત્યારે આપણે એમને શુભકામના અર્પણ કરવી. એમાં આપણે જો લુચાઈ રાખીએ તો આપણો જન્મદિન નિમિત્તે કોઈ ભગવાનને પ્રાર્થના કે શુભકામના આપણને નહીં આપે. જેવો વ્યવહાર એવું આપણને મળે ફળ. આશીર્વાદ માટે એને અહીં બેહાડ્યા છે. અને મને જરૂર કહેવા દો કે એમની હેડીના જે એમના પાર્ષદગણ છે એ એમને વિશે બે શબ્દ કહે તે સર્વથા ઉચિત ગણાય. કારણ કે આપણે તો એની હારવાર રહેતા ન હોય, એ ચોકડીમાં હોય ને આપણે વ્યાસાસને હોય, ડિસ્ટન્સ બહુ ઝાઝું પડી જાય. માટે સૌ પ્રથમ વિનંતી કરીશ અમારા પાર્ષદ ધનજી ભગત અત્રે આવી વિનય ભગત માટે બે શબ્દ કહેશે, પછી ઘનશ્યામ ભગત પણ કહેશે, પછી પ્રફુલ્લ ભગત પણ કહેશે, અને વિનય ભગત જેનું અમે દાદાશ્રી નામ પાડ્યું છે. અને તમને સવાલ થશે કે એટલી બધી ઉંમર દાદા જેટલી નહીં, છતાં ગુરુજી અને દાદાશ્રી કેમ કહે છે? વાત તો એવી હતી, વડોદરામાં તેઓ હતા અને પતંગ મંદિરમાં આવી એટલે ભગતે ગોધરામાં પતંગ હાથમાં આવી એટલે છોકરા આવ્યા બધા, એ દાદા લાવો ને, એ દાદા પતંગ આપી દો ને, એ દાદા અમને પતંગ આપી દો ને. ગોધરાના છોકરાએ નામ પાડ્યું દાદા અને મેં લગાડ્યું શ્રી, એટલે દાદાશ્રી અમે કહીએ છીએ. સમજ્યા? મજા આવે છે. ભગતનો સ્વભાવ ગુણગ્રાહી છે. એમાંથી મારે બી શીખવા જેવું છે, તો તમારે તો કદાચ હોય ન હોય મને ખબર નહીં, પણ મારે તો ખાસ શીખવા જેવું છે. બધાનું ગુણ લેવાનું કામ, બે કોઈના સારા પ્રસંગ કાયમ એમાંથી વીણી ગોતીને ભગતને કહેવાની ટેવ છે, જે મને બહુ ગમે, બહુ ગમે. કોઈની બે નબળી વાત કોઈને કહો એવો સ્વભાવ હોય, પણ કોઈની બે સારી વાત ખૂબી ખોળી લેવી અને કોકને કહેવી એવી જે ગુણવત્તા કોઈનામાં હોય એ માણસને હું વંદન કરું. મારો ચેલો હોય, પાળો હોય, ભગત હોય, આપણે તો ધન્યવાદ દઈએ કે ભાઈ આ ક્યાંથી, પણ ખૂબી ખોળવાની ટેવ ક્યાંથી? આપણે ખબર છે વચ્ચે આંદોલન હાક્યું હતું, ગુણ ગોતન ખૂબી ખોળો, તો એ ગુણગોતો અને ખૂબી ખોળોનું મૂર્તિમાન સ્વરૂપ અમારે દાદાશ્રી છે. ગુણગોતો અને ખૂબી ખોળવી, આપણે કાંઈ એવું નથી કહેતા કે દાદાશ્રી સર્વગુણ સંપન્ન પાર ઉતરી ગયા છે. હોય માણા હોય, દેહ હોય, ન્યા ગુણ દોષ સ્વભાવ બધું હોય, પણ ગુણગોતો અને ખૂબી ખોળો એવું તો આપણે બધાએ વિનય ભગતમાંથી ખાસ કરીને શીખવું ગોતવું પડે. એમાં ધના ભગતને તો ખાસ એમાંથી શીખવું પડે એવું છે. એના પાર્ષદ વર્ગોએ તો ખાસ ભગત જેવો ગુણ કેળવો પડે એવો છે. આમાં ઘણા પાર્ષદને ભગત જેવા ગુણની બહુ જરૂર છે. મનની શાંતિ માટે, શરીર નિરોગી માટે, શાંતિથી ભજન થાય, ભક્તિ થાય, એના માટે વિનય ભગતને આદર્શ રાખીને એના જેવો ગુણ જે આ સત્સંગમાં કેળવી લે એને આજની કથા જે બધી થઈને એ કાંઈ એને કામની રહે નહીં, ભલે દયાળુ સ્વામી રાડ્યું નાખે. આ તો આપણામાં એવા સ્વભાવ હોય એટલે દયાળુ સ્વામીની કથા આપણને ઘાં ઘાં કરે, ખરું ખોટું. હા, બાકી આપણે હુંવાળા થઈ ગયા હોય તો ભલે ને ગમે એ વાત કરે, આપણને ખબર જ હોય કે એ બીજાના અંગની વાત છે. આપણે તેવું અંગ રાખતા નથી, માનનું, વટનું, જીદનું, રિયાવાનું, આઘાત આવવાનું, આડોડાઈનું, અડબંગાઈનું, ઊંધાઈનું, તો આપણને આ વાત તો કાંઈ. આપણે તો હે ભગવાનની ભક્તિ કરી. તો હવે દાદાશ્રીના 50મા જન્મદિન નિમિત્તે પાર્ષદવર્ય ધનજી ભગત બે શબ્દ સમયોચિત આપણને કહેશે, તે સર્વથા યોગ્ય જ ગણાશે. તો પાર્ષદ ધનજી ભગત. સહજાનંદ સ્વામી મહારાજની છે આપણી સભામાં પ્રત્યક્ષ સ્વરૂપમાં બિરાજતા વાલાવાલા રાજાધિરાજ મહારાજ
પૂજ્ય ગુરુજી, સર્વ સંતો અને સર્વ હરિભક્તોને મારા જય સોમનાથ. ગુરુજી, દાદા સાથે હું 16 વર્ષ થયો છું. ધન્યવાદ. તો 16 વર્ષમાં મને જેવા જેવા દાદામાંથી ગુણ દેખાણા છે એવું કહું છું. દાદાના સ્વભાવમાં તો એક તો ગુરુજીના પેટમાં કોઈ કપટ નહીં, જેવું હોય એવું અમને નિખાલસપણે કહે. ગુરુજી થોડું ઘણું દુઃખ આવે ને અમને નિખાલસપણે કહે તો કદાચ અમને ન ગમે, પણ એ મને બહુ ગમે કે નિખાલસપણે અમને કહી દે બધું. અને બીજું એ કે પોતાનું મનનું ધાર્યું કરવા માટે કોઈ દિવસ અમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ દી ફરિયાદ ન આવે, જેવું કેવું હોય એવું તરત અમને કે તમારી આ ભૂલ થાય છે દર લઈને કહી દે, એટલે કહી દે અને તમારી ચોટલી ખીલો થઈ જાય. હા ગુરુજી. ચાલો આગળ. અને બીજું ગુરુજી, નંબર 3, અને ગુરુજી ભજનનો અંગ બહુ છે ગુરુજી. બરાબર, નંબર 3 ભજનનો અંગ બહુ, નંબર 4 અને ગુરુજી અને સેવામાં બહુ શ્રદ્ધા છે. નંબર 4 સેવામાં શ્રદ્ધા ખૂબ છે. અને નંબર 5 માનદાની સેવા કરતા હોય ગુરુજી કોઈ દી થાકે નહીં, અતિશય શ્રદ્ધા. અરે વાહ. નંબર 6 બોલો. અને ગુરુજી ભગવાનંદ સંતોમાં એ જ બહુ છે, કાંઈ પણ ભૂલ પડે ને તો સૌથી પહેલાં રડતા રહે દે માફી માંગતા. મેં બહુ જાજીવાર જોયા છે ગુરુજી. વાહ 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 વાહ, બધું શીખ્યા જેવું છે. હા ગુરુજી, દાદા જેવા ગુણ મારામાં આવી ભગવાનને ગુરુજીને સંતોના ચરણમાં પ્રાર્થના કરે છે. બોલો સજાનંદ સ્વામી મહારાજની જય. આજે પાર્ષદ વર્ય ધનજી ભગતે વિનય ભગતના ગુણની 6 મારી દીધી છે, તો હવે આવશે પાર્ષદ વર્ય ઘનશ્યામ ભગત, જેવો પોડિયમને ટેકો દઈ માઇકને મોઢે લઈ અને ધણધણાટી બંધ બોલશે અને સભા ડોલશે, દિલ ખોલશે. જી પાર્ષદ ઘનશ્યામ ભગત. આપણે સ્વામી બિરાજમાન વાલા વાલા મહારાજ, વાલા પૂજ્ય ગુરુજી, વાલા સંતો અને જેમનો આજે 50મો બર્થડે છે એવા પાર્ષદ વિનય ભગત દાદાશ્રી અને આપ સૌ ભક્તજનો, મારા ભાવથી જય સ્વામી. ગુરુજી આમનામાં વહેલા ઉઠવાનું અંગ 1 નંબર બહુ સરસ છે, શીખવું પડે એવું છે. બીજું ગુરુજી એમનું શરીર અત્યારે કામ ન કરે, ક્યાં દુખતી હોય કે કંઈક એસિડિટી કાંઈ પણ થયું હોય તો રાતે જાગી ગયા હોય તો રાતે જાગીને કાં ગુનાવતી હોય તો સાધુ આશ્રમના ચોકમાં માળા કરતા હોય, ભજન કરતા હોય, જપ કરતા હોય, મેં ઘણી વખત જોયું છે. બહુ સરસ. ઊંઘ ન આવે તો જાગ્રત અવસ્થાનો સદુપયોગ ભજન કરવું, ઓય ઓય ન કરવું. ધન્યવાદ. બીજું ગુરુજી, જીવ છે એટલે ભૂલ થાય, પણ કોઈ પણ નાના એવા પાર્ષદ કે સાધક કંઈક કહે કે આ તમારી ભૂલ છે તો માફી માગે, પણ એવું કહે કે આવું નવું તમારે બીજા હારે થાય છે તો રડીને એની પાસે દંડવત કરીને ગુરુજી માફી માગે. વાહ, નિર્માનીપણું કહેવાય અને નિર્માનીપણું. તો તમે શીખજો પાછું આવું. હા ગુરુજી. હા, ઉપરથી તમે હું વાળા ટમેટા જેવા લાગો ને માલકરથી. પછી આગળ. પછી ગુરુજી કાંઈ એમનામાં પેટમાં કંઈક અલગ હોય ને કંઈક અલગ બોલવું એવું કાંઈ નહીં, જે હોય એ તરત અંદર કહી. મનસ્યન્યત વચસ્યન્યત કર્મન અન્યત દુરાત્માના, સમજ્યા? મનમાં બીજું બોલે, બીજું મારો બેટો કરે, ત્રીજું એને કહેવાય દુરાત્મા. મનસ એકમ વચસ એકમ કર્મન્ય એકમ મહાત્માના. મહાત્માઓના મનમાં જેવું હોય એવું બોલીમાં હોય ને બોલીમાં હોય એવું એનું વર્તન હોય એ ભગતમાં છે. તાળી તો પાડો. એટલે તમે ભાભાઓને તાળી પાડવામાં પછી આળા બહુ, પછી બહેન કરવાની હોય હાંજ સુધી પાછી પાડવાની હોય. ચાલો ભાઈ આગળ. ગુરુજી કીધું એમ ગુણ એક બીજ બધામાંથી ગુણ લેવાની ટેવ, બધામાં ગુણ લેવાની ટેવ, બહુ સરસ. ચાર તો ગુરુજી આવા ગુણો મારામાં આવે એવી મહારાજ ગુરુજીને એમના ચરણોમાં પ્રાર્થના. પૂજ્ય દાદાશ્રીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. મર ખૂબ જ નિર્માની પડે. પૂજ્ય દાદાશ્રીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. ગો પ્લીઝ સિટ ડાઉન. હવે આવશે પાર્ષદ વર્ય પ્રફુલ્લ ભગત અને પૂજ્ય મુનિસ્વામીની ભાષામાં પરફૂલ ભગત. ફરફૂલ, આ ફરફૂલ ભગત. વાલા મહારાજ, પૂજ્ય ગુરુજી, પૂજ્ય દયાળ સ્વામી, પૂજ્ય ભગતજી, સમર્પિત દાદાઓ, આજ જેમનો 50મો જન્મદિવસ એવાના નિમિત્તે દાદાશ્રી, બસ ગુરુજી મારા દીધી કેવું છે કે એને જીવનમાં એ જોઈએ છે આપણે પહેલેથી છેલ્લે સુધી
એવું છે કે મારા મંડળમાં મારે પૂરું કરવું છે, મારે બીજું કાંઈ ન જોતું, મારો છેલ્લો શ્વાસ આ નીકળે, બસ મારે એટલું જોઈએ છે, કાંઈ પણ પ્રાર્થના હોય તો આ જ નીકળે. જીએંગે તો યહાં, મરેંગે તો યહાં, નહીં જાયેંગે કહાં. બહુ સરસ. અને એક મહેમાનનું અંગ કીધું, આ ઠરાવ બહુ સારો છે. હા ગુરુજી, ઘણા ભટકી જાય છે મોટી ઉંમરે, લાંબા સમયે પણ, પછી કોકની હારે ઝઘડો થાય ને પછી કે હું હવે હું આ નહીં રહી શકું, મારે તો બીજું મંડળ કે બીજું મારે પોતે ગુરુ થઈને થાપવું છે, આવું તેવું થઈ જાય અમારા ત્યાગ આશ્રમમાં. અને હરિભગતમાં એવું થાય, ઘણા તો ઘણી જગ્યાએ રખડ્યા છે, હવે કોઈને એનો વિશ્વાસ જ નથી. ખાલી પૂછો ને કે આ તો ઘટાણી કોને ત્યાં છે, તો કાંઈ તો હવે પછી ક્યાં જાય છે નક્કી જ નહીં. ફર્યા જ કરે, એકવાર જેને ફરવાની ટેવ પડી ગઈ ને ફર્યા જ કરે, એમને પૂરું કરે. ત્યારે આ ઠરાવ હું ખોટો. હા ગુરુજી, અને ગુરુજી વાત કરી કે ગુણ ગ્રાહકની દ્રષ્ટિ છે, તો મહેમાન અંગમાં જોઈએ તો ગુરુજી દયાળુ સ્વામીને હિસાબ દેવા જાય, કાંઈ પણ જાય તો કેટલાયના ગુણો દયાળુ સ્વામીને કીધા હોય કે આવું છે આવું છે. પછી દયાળુ સ્વામી બપોરની કથામાં કે આ તો મને દાદાએ આખો ભરી દીધો મહેમાંથી. વાહ. અને બીજું એમનું ગુરુજી સેવાનું અંગ સારું છે, કાંઈ પણ સેવા સોંપો તો ચોકસાઈપૂર્વક કરે, કાંઈ પણ સોંપવું હોય પછી જોવું ન પડે. તૈયે ધારો ને હોંપો તો આપણો હાથ ધરે એવા ગડબડિયા લહત મહત્યા ને હું આપણે રાજીપો દેવો માટે બધો ભગતને દઈ. આપણે ઓલી પૂજામાં મૂર્તિ રાખીએ, કાંઈ સામે મૂર્તિ રાખીએ અને લેમિનેશન કરી દે, મખમલ માળું ઓલું કાપડ મઢી દે, એ બહુ ફિનિશિંગ વાળી સેવા હોય ગુરુજી ઘણી વાર. ગુડ ગુડ. પછી ગુરુજી કોઈને પણ આમ કાંઈક ગુણ કહેવાનું હોય કે પ્રાર્થના કરવા હોય ને તો ભાવ વિભોર થઈ જાય ને તો આંખમાં આંસુ આવી જ ગયા હોય ગુરુજી. પ્રેમી કહેવાય એને. હા, અંદરથી પ્રેમાળ ગુરુજી. દાદા અંદરથી પ્રેમી છે, દેખાડાના પ્રેમી હોય તો સોલી નાખીને આપણે ભેગા થઈને બધા એની ઉપર આપણે છે ને 75 જણા, હું 80-95 જણા છીએ તો. અને ગુરુજી સંતોને પીરસવાનું અંગ બહુ સારું છે, જમાડવાનું હોય ને તો સંતો એની પર રાજી કે આમ ચોકસાઈપૂર્વક સેવા કરે, આમ પીરસીને રાજી કરે એકદમ. આપણને થી જ ભાવે કોઈક જમાડનારા જોઈ. અને ગુરુજી છેલ્લે એ કે હવે એમને જે આશય છે એ મહારાજ અને ગુરુજી ને સંતો એ પૂરી કરી દે, કે એનું આ મંડળમાં પૂરું થાય એવી ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના એમનું. જે હવે જીવન શું આ મંડળમાં પૂરું થાય, ભગવાન પામી જાય. હા ગુરુજી, તો એનો આશય એ છે. હા ગુરુજી, ભગવાનને પામવાનો, અને એ તમે આશીર્વાદ દેહો એટલે કામ થઈ જાય. આશીર્વાદ દઈને જજો. એ તો મહારાજને ગુરુજીએ દીધા છે અને થશે જ, એ તો ક્યાં બાકી છે. અને એટલી પ્રાર્થના કે દાદા જેવા મારા જીવનમાં ગુણ આવે એવી મહારાજ ગુરુજીને સંતોના ચરણોમાં પ્રાર્થના. જય શું. ધન્યવાદ. હવે સાધકોમાંથી આપણે કોને લેશું અને કોને નહીં લઈએ? જેને લેશું એ તો ખુશ થશે, નહીં લઈએ અને દુઃખ થશે, માટે આનું કાંઈક સમાધાન કરીએ તો પછી હું કહું એ સાધકો અહીં આવશે. તિલકભાઈ, વિપુલ ભગત, પહેલા ભગત, શું નામ, હિરેન ભગત, પછી મિતુલ ભગત, પરેશ ભગત, પછી આપણે ચેતન ભગત, બધા અત્રે આવશે. અને કંઈ નહીં, બે શબ્દ બોલશો ને મારા દાદા વિશે, મારી છાતી ગજગજ ફૂલશે. ફટાફટ નાના છોકરા મંતવ્ય આપે, મંતવ્ય આપીને ફટાફટ તમે બેસી જશો ને તો મને એમ લાગશે કે મને સભાપતિ પણ આવડે છે. ચાલો સંબોધન બંબોધન ન. એક તો ગુરુજી એમને સેવાનામાં શ્રદ્ધા બહુ, એમને ગમે એવું શરીરમાં તકલીફ હોય કાંઈ પણ હોય તો એ સેવા કરવાની થાય તો બહુ સરસ શ્રદ્ધા ભાવથી કરે. અને બીજું કે એમને ક્યાંય આમ કોઈક સેવા કરતા હોય તો બહાર નીકળવાનું તાન ક્યાંય ન દેખાય. ભાગવાની વાત નહીં, એમને ઉપસવાની વાત, એવું ક્યાંય ન દેખાય. માન મોટપનો દાંડિયો નહીં એમ કહો ને. અને બીજું કે એમને અત્યારે હુજીમાં ઘણી વાર ઘણા જાહેરમાં બેઠા છે, એમનામ બેઠા છે, બહુ બધા બેઠા છે, પણ ક્યારેય અવળું લીધું એવું ક્યારેય નથી દેખાણું. વાહ વાહ વાહ. અને કાંઈ પણ બેઠા હોય તો એ તરત પછી રડીને માફી માગે. અમારે સાધકો આગળ તે ઘણી વાર હાવ ગળગળા થઈ ગયા હોય તે મને કંઈ લાગે કહેજો, કાંઈ કહેજો પ્રભુ મને એવા ગુણ દો. બસ ગુરુજી આટલું નવું. હા બીજો
બધા વાહે ઊભા રહી જાઓ આમ લાઈનમાં છોકરાની જેમ રેલગાડી ટીક 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 ટીક. ગુરુજી દાદાને કોઈ પણ ખાતાની સેવા કોઈને હોપી હોય તો દાસ ભાવે નમ્ર ભાવે જ કે, અને એમાં કંઈ ભૂલ પડે પોતાની હોય તોય તે આમ માફી માગે ગરજુ અને રડતા રડતા માફી માગે. બહુ સરસ, એ નિર્માણી ગુણ બહુ સારો છે. ધન્યવાદ. અને ગુરુજી મારામાં આવી ભગવાનના ગુરુજી સંતોને ચરણ પર દાદાને આશીર્વાદ દેતો જ વાત કરે છે. બધા માગવા આવો છો અટણ, તમારું માગવાનું ટાણું છે. તમારે એમ કેવું જોઈએ મારામાં ગુણ સેવા દાદામાં આવે એવી પ્રાર્થના. ગુરુજી અને મહારાજને સંતોન જેવું ગમે એવું દાદાનું જીવન બને. યસ, ધન્યવાદ. આમ આવવું જોઈએ. આવો મિટ્ટુલ ભગત, બોલો. ગુરુજી હું શરૂઆતમાં આવ્યો ને ત્યારે દાદા હું મુમુક્ષુમાં હતો પહેલો શરૂઆત જ, અને દાદા સાધકમાં હતા. અને એક વખત કંઈક ખબર નહીં એમને કંઈક કહેવાય ગયું છે, મને મને ખબર યાદ નથી ત્યારે હું છે. તો રાત્રે મારી પાસે આવ્યા અને રડવા માંડ્યા અને મને કીધું કે મને માફ કરજો મારે કંઈક ભૂલ થઈ ગઈ. અને કાંઈ એવું હતું નહીં ગુરુજી વાતમાં, પણ હું નાનો ગુરુજી તો મારી પાસે માફી માગતા હતા. ગુરુજી વાહ, ધન્યવાદ. ગુરુજી ગુરુજીને અને સંતોને દાદા રાજી કરી શકે એવી ગુરુજીના અને સંતોના ચરણોમાં પ્રાર્થના. ગુડ ગુડ ગુડ, મારામાં આવે આ તારામાં આવે એ પછી તમે માગો તો વાંધો નહીં, આલ્યા વગીનું સીધું માગો. હલો ભાઈ. હા પરેશ ભગત. ગુરુજી દાદામાં એક તો દાદા પાસે ઘણી વાર બેઠા હોય ને તો ગુરુજી એમણે એમના જીવનમાંથી ઘણું સહન કરેલું છે પહેલાં પૂર્વાશ્રમમાં, એટલે એને લઈને એ આપણે કાંઈ પણ વાત કરીએ તો એ સમજી શકે છે ગુરુજી. બીજા કોઈ તારી વાત સમજી નહીં એટલે બધા કરવું, કારણ કે બીજા એ કાંઈ સહન કરેલું હોય નહીં મારી જેવાય. એટલે હું નહીં ગુરુજી, હા એટલે કોઈ પણ એને વાત કરે ને એવું કીધું ને બધાએ કે પાર્ષદોએ કે એ જેવું હોય એવું નિખાલસ પણ કહી શકે કહી શકે છે. પણ એવી ગુરુજી મારે આદત છે પણ બીજા કોઈ કહે તો ના સાંભળી શકે, પણ દાદાને નાના અમે કોઈ પણ કહીએ ને તો એ ગુરુજી દાદા એ સ્વીકારી લે. અને મિતુલ ભગતે કીધું એમ કે એની માફી ગળતા હૃદય ગુરુજી બહુ માગી લે. પણ નિખાલસ છે અને તરત બધું પોતાને હોય એવું બીજાને કહી શકે છે, એ ગુણ તારે ન શીખવો જોઈએ. હા ગુરુજી દાદામાંથી. હા ગુરુજી. તો પછી અને બીજું ગુરુજી ઘણી વાર દાદાને મેં જોયેલા છે ગુરુજી બપોરે એમને કીધું ને કે ઊંઘ ન હતી હોય રાત્રે કે તો ગુરુજી બાથરૂમની સંડાસની સફાઈ કરતા હોય, નાની નાની ઝીણી એવી હોય ને સેવા ક્યાંક ચોખ્ખું કરવાનું હોય. સાંભળો બધા બાપાઓ આવી સફાઈ બફાઈનું અંગ રાખવું પાછું. હા બગાડવાનું જ બધાને આવડે, સાફ કરવાનું આવડે તારે આવડ્યું કહેવાય. ગુડ સેવા. એટલે ગુરુજી દાદા જેવું નિખાલસ પણ અને એમને જે બીજા પાસે તરત જ માફી માગી લે છે નિર્માની થઈ જાય છે એવા ગુણ મારામાં આવે, અને એમને જે ગુરુજી જેવા બનાવવા માગતા હોય મહારાજ જેવા બનાવવા માગતા હોય એવા એ જલ્દી બની જાય એવી મહારાજ ગુરુજી અને સંતોના ચરણોમાં ગુરુજી પ્રાર્થના કરું છું. કાં કેમ અમારા સાધકની વાતો લાગી તમને? તો પછી એનો કોઈ દી આ લોકો વારો નહોતો આવવા દેતા. આજ અમે એટલે જ સભા સંચાલકના પદ ઉપર બેસી ગયા. જી બોલો. તો ગુરુજી દાદામાં એક એવું લાગે કે એમને શરીર ગુરુજી સાથ એટલું બધું નથી આપતું, તેમ છતાંય રાત્રે ઘણી વાર મોડું થયું હોય તો એમને પહાણું સવારે સંતોન કરાવવાનું હોય તો એમને તો ગુરુજી ફરજિયાત જાગી જવું પડે. જાગવું જ પડે. અને એ હસતા મોઢે ખૂબ આનંદથી સાંઈ ગુરુજી કરતા જોયા છે એમને. બધા સંતોને બહુ સરસ જમાડે, કેળા દહીં ફ્રૂટ્સ. ધન્યવાદ. અને ગુરુજી ભજન કરતા સાધુ આશ્રમ ચોકમાં રાતે ઘણી વાર મેં સાધુ થઈને બીજું કરવાનું હું ભજન સિવાય? હા ગુરુજી ભજન જ કરવું જોઈએ ને, અને આવું ભજનનું અંગ આપણે બધાએ પાડવું જોઈએ. રખડવાનું ને બીજું ત્રીજું જોવાનું ને આટા દેવાનું ને જ્યાં હોય ને વ્યવહારમાં જરૂર ન હોય ત્યાંય માથા મારવાનું બધાનો અંગ હોય. ભજનનું અંગ પાડે એ મરદ માણા કહેવાય ત્યાગી થયા પછી. બહુ સરસ. અને ગુરુજી સેવામાં કાંઈ પણ સેવા હોપી હોય તો ગુરુજી ચોકસાઈનો અંગ મેં ખૂબ જોયું દાદામાં. એ મને બહુ ગમે. હું પણ ચોકસાઈના અંગ વાળો છું. ગડબડ લહત મહત મને ભાવે જ નહીં, એટલે દાદા ઉપર હું બહુ રાજી. તું એવું અંગ પાડજો. હા ગુરુજી જેવું મહારાજને ગુરુજીને દાદા પાસે કરાવું છે એવું જલ્દી દાદાને થાય ને ગુરુજી એમના ગુણો એમના જેવા ગુણો મારામાં પણ આવે એવી પ્રાર્થના. ગુડ. ચાલો
ગુરુજી મને એમના ત્રણ ગુણ વિશેષ ગમે છે. ફટ લઈને કહી દે. એક એમને સવળું લેવાનો ગુણ છે, એક અવળું લેવાનો ગુણ. આંબળ જોયેલા, જેને નો આવડે અવળું લેતા, ગુણ તોડી જો વિપત પડે રે. ને ગુણ ગ્રહણ કરવાની, એક ગુણ બધામાંથી ગોતવાનો, ગુણ ગોતો ખૂબી ખોળો. ને ભૂલ હોય કે ના હોય તો માફી માંગવાનું જે અંગ છે ને ગુરુજી. ગુડ. હા, એક વખત આ પ્રાર્થના આ પ્રસંગ છે. હા ગુરુજી બોલ. એક વખત તો કંઈક ભૂલ નહોતી ને, તો એમને લાગ્યું કે આ ભગત મારાથી દુકાનેથી, તો મારી જોડે સામે થયા અને જોર જોરથી રડવા લાગ્યા. હવળો ગુરુ, આવું અંગ પડે તાર મહાનતા આવે. કાંઈ ગઢાથી મહાન થઈ જાય છે, ગઢાત ખીજડાય થાય, આ ગીરું જ આવે. ફરી વાર કે ગુરુ સાંભળે. એક વખત એમને ભૂલ નહોતી, સામેથી આવ્યા અને જોર જોરથી રડવા લાગ્યા, માફી માંગવા માંડ્યા. ઘણી વાર સુધી માફી માંગી. બોલો, ભૂલ નહોતી તોય, આપણે ભૂલ હોય તોય માફી માંગવા જતા જાણે મોટો હિમાલય માથે લઈને જવાનું થાય, એટલું તો વહુમું લાગે. અમનો દાંડિયો કેટલો બધો હોય શીખવા જેવું. મહારાજ અને ગુરુજી સંતો જેમરાજી થાય એમનું એવું જીવન બને ને એમના જ એવા જે મારામાં આવે. હા, એમના જેવા ગુણ તમારામાં પણ આવે એવી તમારી પ્રાર્થના છે. ઓકે, ધન્યવાદ. કોઈ રહ્યો? કોણ રહ્યો? હા, હવે કોણ બાકી રહી ગયા તમારા? એટલે તો આવો આવો, અને એની વાહે બધા સેવકો આવી જાઓ. બબ્બે શબ્દ બોલો. હાલો, આજ તો ટાણું આવ્યું. અલ આ ગડબડ બોલ લાલ. એટલે આ તો હાવ રહી ગયો બડબડ બડબડ નાથ કી. હાલો બધા આવી જાઓ, બધા ફટાફટ એક એક સૂત્ર કહીને વ્યા જાઓ. ગુરુજી એનામાં સૌથી વધારે તો એક નિર્માણી પણ બહુ જોવા મળે. આપણે એમને દાદા કહીએ છીએ પણ એ હાવ બાળક જેવા છે. ગુરુજી સાધકો પાસે માફી માંગવાની હોય તો બાળક કહીએ, તો એ હાવ ગુરુજી નિર્માણી બેન રડતા મેં બહુ વાર જોયા સાધકો પાસે. એને ગુરુજી હવે એમને 50 વર્ષ પૂરા થયા છે. તને કહું, એને રડતા બહુ જોયા છે, મને વડતા બહુ જોયા છે. અમારા બેયનું સેમ કામકાજ છે. તમારે વઢવું ન પડે ને એટલે ગુરુજી એ રીતે. બરાબર. 50 વર્ષ ગુરુજી એમને પૂરા થયા છે, તો એમની જે અપેક્ષા હોય મારાને પામવાની, ગુરુજી સંતો એમને આશીર્વાદ આપે ને એમના જેવા ગુણ મારામાં આવે. દાદા ને ચરણ મદદ, ગુરુજી સંતો ચરણ વપરા. થેન્ક યુ. ગુડ. આવો, કોણ આવે છે? હા લ્યો ભાઈ, વાહ વાંચ ઉભા રહ્યો, બધા મોડું ન કરતા. ગુરુજી મેં વડોદરા અમારે હાર્યા હતા ને, મેં એને ઘણી વાર બાથરૂમમાં એકલા કોઈ કીધું હોય કે ન કીધું હોય પણ આમ સાધકોના બાથરૂમ હોય ને એ સફાઈ કરતા જોયા હતા. કેળ દુખતી હોય તો એ, અને ગમે ત્યારે બેવા હું જાઉં ને તો એ મને સામેથી એમ કે મારી ભૂલ હોય લાગે તો કંઈક કહેજો બધા. તો નહીં કે બધાને કે, તો એવા દાદાને જે ઈચ્છા હોય એ ગુરુજી મહારાજ પૂરી કરે, અને એમ જેવા ગુણ છે મારામાં આવે એવી કૃપા કરજો. રેડી બધાનું કામકાજ, પ્રવચન નાના અને મજબૂત. ગુરુજી એમને શરીરમાં ઘણી બધી તકલીફો, પણ હું અમુક વાર કંઈક આમ કંઈક લાગે તો કહે નહીં, પણ હું જો સામે જોઈ ગયો ને તો વાત કરું કે દાદા અત્યારે દવાની જરૂર, તો એ મને સામે ધીરજ આપે. અત્યારે જરૂર નથી, એક બે દી જોઈ પછી કરશે. એટલે આમ ગુરુજી પોતે આમ મને સામે ધીરજ આપે. હા, અને ઓલો કાંઈ નથી હોય તો ત્યારે મેં ટીકડા લેવા આવે. અને અને આમ ગુરુજી બીમાર સંતો કોઈ સાંભળે ને આમ કે આવડા સંતો બીમાર છે, તો મને મંતર પૂછવા કે એમને કાંઈ કરી દેવાનું. સામેથી સેવા માગે એટલે બીમારની સેવા એમને શ્રદ્ધા ખૂબ ગુરુજી. અને એમને ગુરુજી સારા સારા પ્રસંગો લખવાનું ડાયરીમાં બહુ સારું એવું અંગ છે. રોજ જેવા ફરી પડે ત્યારે કાંઈક પ્રસંગો લખતા હોય. હા, તો પણ એની ડાયરી ફાડી નાખતા નહીં આપણે, કાયમ લખીએ પછી. હા, એટલે ગુરુજી મહારાજને એ પ્રાર્થના કરું કે મહારાજને ગુરુજીને એમની પાસે જે અપેક્ષા હોય એ જલ્દીથી થાય, અને એવા દાદા જેવા ગુણો મારામાં આવે. સારા સારા પ્રસંગો લખવાની ટેવ દાદામાંથી દરેકે જોઈને પાડવી. ઓકે, હા લ્યો દરબાર જાંગાજી. ગુરુજી દાદામાં એવું જોયું કે કેવું જોયું, કોઈ પણ સેવા એમને સોંપી હોય તો એમાં પછી આપણે જોવાનું નહીં, એમ ચોકસાઈ પૂર્વક બધી વ્યવસ્થિત સેવા. તમે પછી જોવા જાવ કી જાય એવું? ના ના, એવું એટલે એમ કે આપણે ચિંતા નહીં, આ બગાડ છે એમ, બધું પરફેક્ટ કરે એમ. અને બીજું, કોઈ પણ જગ્યાએ સેવામાં આપણે હોઈએ તો એ ફ્રી હોય તો આમ ફ્રી બેઠા રહે કે આંટા મારે કેવું નહીં, પણ બીજાને મદદરૂપ થવાની. વાહ 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 વાહ, ભક્તિમ ભગવતો વિના વ્યર્થ કાલો ને નેતવ્યો, એ ગુણ. વાહ, હા જાઓ, એમને જેવા ગુણો આવે અને એમની ભગવાન ઈચ્છા પૂરી કરે. બે જાઓ. હલો ભાઈ. હા લ્યો મિસ્ટર જીગાલાલ. ગુરુજી એમનું
એક તો નિર્માણીપણું ગુરુજી, નિર્માણીપણું એમનું બહુ બહુ સારું છે, એકદમ ચરણ. બીજું ગુરુજી એવું છે કે એમનો જે સેવા કરવાનો જે અંગ છે ને, તો એમાં એવું નહીં કે એ સાધકોના સંડાસ બાથરૂમ સાફ કરવા હોય ને તો એમને સંડાસ બાથરૂમ સાફ એ બી કરે, એ બી કરે. અને રાત્રે ઘણીવાર ગુરુજી એમને મોડા બી ઊંઘ નો આવી હોય તો એ વખતે એ સંડાસ બાથરૂમ સાફ કરતા. બોલો, મોડા બી ઊંઘ ના આવી હોય તો સંડાસ બાથરૂમ ખાટ સાફ કરે. બસ ગુરુજી, એટલું બસ એટલું પ્રાર્થના. અને ગુરુજી એમના જેવા ગુણ મારામાં આવે આવે અને અને ભૂલાઈ ગયું એમને એમને ભગવાન પામવાની ભગવાન પામવાની જે ઈચ્છા છે એ ભગવાનને સંતો ભગવાન અને ગુરુજી અને સંતો જલ્દી જલ્દી પૂરી કરે, પૂરી કરી દે. બસ ગુડ, ચાલો. કોણ રહ્યું? ઓ લ્યો આલો, હા અબ્દુલ ખાન જી બોલો. ગુરુજી એમનામાં અમે એ જોયું કે એમને સેવાનો બહુ સરસ, કેમ કે આમ સત્સંગ સેવકની સંતોએ સેવા સોંપેલી ને તો આમ ચોકસાઈપૂર્વક એમને કામ કરવાની આમ 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 લહત મહત કામ નો લે ગુરુજી, આમ પરફેક્શનવાળું કામ એમનું જોરદાર. બીજું ગુરુજી કે એમને હિસ્ટ્રિકલ કોઈ પણ કાંઈ ગુરુજી વાત કરી હોય કે એ કાંઈ હોય ને તો એમની નોટમાંથી મળી આવે, ઐતિહાસિક. ગુરુજી એકવાર કંઈક હરિભક્તોનું કંઈક લખાવેલું, કંઈક નામ બોલેલા, પછી જ્યારે બીજી વાર આપણે કંઈક સંશિબિરમાં નીકળ્યું ને ત્યારે એમની એ નામ બોલતા હતા કે આ હરિભગતને આપણે ઓલું કરેલું છે, તો એમનામાં એ અંગ બહુ સારું છે ગુરુજી. પછી ગુરુજી એમને એમને જે ભગવાનને પામવાનું જે તાન છે એ વાલાવાલા મહારાજ વાલા ગુરુજી જલ્દી પૂરું કરે ને એમની જે અપેક્ષા હોય તથા ગુરુજીને સંતો જે એમની પાસે અપેક્ષા રાખતા હોય એ જલ્દી પૂરી થાય તથા એમના જેવા મારામાં ગુણો આવે એ વાલાવાલા મહારાજને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના. અમારે રોહિશાળાના બહુ વધી ગયા છે. દાદામાં ગુરુજી ગરીબ પણ બહુ સારું છે, તે આપણે શીખવાનું. હા શીખવાનું. પછી એમને ચોકસાઈનું અંગ બહુ સારું છે ગુરુજી, તે આપણે શીખવું. હા. પછી એકવાર ઇંગ્લિશની ફાઇલ મારા કાગળિયા છૂટા હતા, ફાઇલ બનાવી જ નહોતી, તો પછી દાદા ફાઇલ લઈને પછી મેં બાજુમાં આવીને બેસીને ફાઇલ બનાવી દીધી મારી. તને હા કેટલી સેવાની ભાવના કહેવાય તો. પછી ગુરુજી માંદા સંતોની સેવા બહુ ભાવથી કરે છે. એ તો પાકું. પછી ક્યારેક પારણું કરવા ગયા હોય તો સેવકો બધા હોય તો ક્યારેક ભૂખ લાગી હોય તો પછી પારણું કરવા ગયા હોય તો ક્યારેક બરફીને બટકું આપે કે કેવું. હા આવો એક માવડીઓ જોઈ છોકરા હાચવે, આવેલા દયાળુ સાહેબ લંગરા બરફી ખાવે તારી માના. દાદા દાદા આપણને બહુ ગમ્યું, તમારા બધા છોકરાને હાચવી લેવાનો, બરફી દેવાની, કેમરો દેવાનો, બધા બધાને પ્રેમ આપવાનો, એવો એક જોઈ, નહીતર આ બધા નભે નહીં ભાગી જાય. હાલ બોલો. પછી મહારાજ ગુરુજી અને સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના કે એને જેવો બનાવવા સેવા બની જાય દાદા. હા ત્યાં ગુણ તો માગ્યા નહીં ગુરુજી, સંતો ભક્તો અને દાદાના ચરણોમાં પ્રાર્થના એના જેવા ગુણો મારામાં. હેલો કોણ રહ્યો? હા લ્યો કરો વાત. ગુરુજી એકવાર વડતાલ હું દાદા પાસે બેઠો હતો આસને, તો મને ગુરુજી એવું શીખવાડતા હતા કે સંતોમાં ભગવત ભાવ રાખો એમ. દાદા હા સંતો મારે મહારાજ પીરસે છે, સંતો વાતો અમારે ભગવાન બોલે છે, તો એમ ઓછામાં ઓછું દિવસમાં 30 વાર થવું પડે એમ એમ કહેતા. અને એનો મિત્રપાઠ મિત્રપાઠમાં કેવું એમનું એટલી વાર મારો ભગવત ભાવ થયો એમ. અચ્છા હા, એવો સાધકોનો અભ્યાસ આપેલો હોય ને એ એના જીવનમાં જોવા મળ્યું છે. વડોદરા સેવામાં હતો ને તો ત્યાં જગાભાઈ બધા સેવા કરતા હોય ને તો એમને જેવો પાર્ષદો સંતો નો મહિમા હોય ને એવો જગાભાઈ નો બીજા સેવકો નો મહિમા રાખે ગુરુજી. અને અમે બેસવા જાય ને તો અમને સેવકો આપણને જગાભાઈ નો મહિમા કરો, આ જગાભાઈ નો રાખે એ જોવા જેવું છે ને તારે. એમનો સ્વયં ગુરુજી બહુ મહિમા રાખે. જગાભાઈ ના ભંડારમાં સેવામાં હોય ને તો કંઈક વસ્તુ એમનો વસ્તુ લેવા મોકલે, પછી એવું મને કહેતા હતા કે જગાભાઈ અહીંયા વર્ષોથી રહી છે અને કાંઈ ઈચ્છા નહીં એને અહીંયા. એમ ગુણ એનો ગુજતો એવા ગુરુજી ગુણ મારામાં આવે અને એમને જેવી દિન પણ દાસ પણ મારામાં આવે અને ગુરુજી સંતો એમના ઉપર રાજી થાય એવી પ્રાર્થના.
હલો, કોણ રહ્યા? આવો જટાવો, બધા લાઈનમાં ભરી જાઓ, મળું કરો. હા ગુરુજી, એમનામાં છે નિર્માણીપણું બહુ છે. યસ. અને બીજું, સ્વામી ગુરુજી સેવામાં ચોક સાહેબ હતા, લાઇબ્રેરીની સેવા કરે છે ને, અને પણ ઘણા ટાઈમથી પણ બધા પુસ્તકો ગુરુજી આમ વ્યવસ્થિત ગોઠવી દીધા. હે, હા ગુરુજી. તો ગુરુજી એમને જેમ કરાવવા માગે છે એવું ભગવાનના ચરણમાં, ગુરુજીના ચરણમાં પ્રાર્થના, અને એમનામાં જેવા ગુણો છે એવા મારામાં આવે એવી પ્રાર્થના. જરૂર જરૂર. ગુરુજી, દાદાને હું ગયા વર્ષે વડોદરા હતો ને, તો દાદાને એનાથી નાના પાર્ષદ હોય ને એને આમ સુખરૂપ થવાની બહુ ભાવના. હા ગુરુજી, એક વાર ભંડારમાં એમને કઈક, બીજા બધા છે ને મોટાની વાય ધડધડ કરતા હોય, નાના ટબલે સડાવે. ભંડારમાં એક વાર દાદા રસોઈ કરતા હતા ને તો વાગી ગયો હાથમાં, તો એકલા એકલા મતતા હતા. હું એ સમય ગયો ને ભંડારમાં, તો મને કે આ ફાટો બાંધજો ને, તો વાગી ઘણું ગયું હતું આમ, કા ઊંડો હોય લોહી બહુ નીકળતું. તો મેં કીધું આપણે રાધેશ ભગતને બોલાવી લઈએ, તો કે ના ને એને 3D નું કેટલું કામ, આપણે એને જ બોલાવવા, પાટો બાંધજો. તો પરાણે બોલાવવા પડે ગુરુજી, એટલે આમ હારેવાળાની સુખરૂપ થવાની ભાવના બહુ દેખા. ગુડ ગુડ, શીખો આવો, સાથે વાળાને સુખરૂપ થવાની ભાવના શીખો. તેવા દાદા જેવા ગુણ મારામાં આવે એ ગુરુજી સંતો દાદાના ચરણોમાં પ્રાર્થના. કોણ રહ્યો? તો ગુરુજી થોડાક ટાઈમથી વડોદરા સાથે છું ને, તો ભંડારમાં શું એકલા એકલા સેવા કરતા જ હોય છે, અને એકાદશી ને હરિજયંતી હોય ને સાંઈ, તો ત્યાં કેવું કે અમે કોઈને ફરાળ ને એવું કરવાનું ન હોય એટલે કોઈ આવે નહીં, તો દાદા એકલા એકલા બધું કર્યા કરતા હોય, કોઈ મદદમાં ન હોય, અને ફ્રી પડે ને તો ઉપર ભજન કરતા હોય. સરસ. અને એમના જીવનમાં કંઈક થાકી ગયા હોય, કંટાળો હોય, કે આમ સેવામાં એટલી બધી શ્રદ્ધા કે કોઈ દી અમે કંટાળો મેં જોયો જ નથી. ગુરુ ગુરુજીને સંતોને જેવી અપેક્ષા છે એવું એમના જીવનમાં આવે એવા મહારાજના ચરણમાં પ્રાર્થના, અને એવું પણ મારા જીવનમાં થાય. ધન્યવાદ. કેટલાક રહ્યા? એ બોલો છે ને, કોણ ઊભો છે ને? વાહે, આમ આ તો બધા, આ બોલો છે ને માલદારનો, એ તો હાલદાર આવ્યો. તું ક્યાં ઘરે જવાનો છો? એમ કોલેજ કરે થયું તો. અલ્યા ભાઈ, દાદાને માઈક આપો. હા લો લો દાદા, લો દાદા વાત કરો, બે શબ્દ વાત કરો. અરે ઉપદેશ દો અમને બધાને, પ્રાર્થના હો. ગુરુજી આ લોકોએ જે કંઈ બોલ્યા એ તો એમની મહાનતા છે, મારામાં એવું કંઈ છે નથી. એક વસ્તુ આ છે, મારામાં કંઈ છે નહીં. મારી એક જ પ્રાર્થના છે ગુરુજી કે અંતકાળ સુધી બસ તમારા ચરણમાં મને રાખજો, મારે મહારાજને પામવું છે. બસ આ સમૂહમાં, આ સમૂહમાં હું પડ્યો રહું, બસ એટલી જ મારી પ્રાર્થના છે. આ સમૂહમાં હું પડ્યો રહું આપની જોડે, બસ. અચ્છા અચ્છા, ઓકે. તથા જ તું હા, મને એમ લાગ્યું કે એણે મને પ્રાર્થના કરી છે, આમ ખાનગી છે, પણ હવે ભાભા જો આજ્ઞા કરતા હોય તો મારે ભાભાનું માનવું પડે. વાંચો, પછી તમારું ખાનગી વાંચીશ. જો, હે વાલાવાલા મહારાજ, જેના રૂપે રહી અમારું પોષણ કરનારા ને અમારા મોક્ષના દાતા એવા વાલા પૂજ્ય ગુરુજીને ભાવથી દંડવટ સ જય સ્વામિનારાયણ. મારા પાર્ષદ વિનયના 50મા જન્મદિન નિમિત્તે આપને પ્રાર્થના કરી ભીખ માગું છું કે આપે જે બીજાના સુખાર્થે આધિ વ્યાધિ ઉપાધિ ગ્રહણ કર્યા હોય તે સર્વે મને આવે. ને ભગવાન, મને જે કાંઈ સુખ આનંદ વગેરે આપવાના હોય તે સર્વે આપને આવે, અને મારું બાકી રહેલું આયુષ તે પણ આપને ભગવાન આપે, અને આપ ખૂબ ખૂબ આનંદ અને સારું સ્વાસ્થ્ય આપને મળો અને રાજી રાજી રહો એવી માંગણી પૂરી કરવા પ્રાર્થના.
કેમ કરશો બાબાઓ? એની 50મા જન્મદિન નિમિત્તે આ પ્રાર્થના છે. થાય આપણાથી આવું કાંઈ? વાત એમ છે તારે, હે વાલા પૂજ્ય ગુરુજી, હું ઘણા સ્વભાવ દોષો વાસનાને ભૂલ ભરેલો છું, મારામાં કાંઈ લેવા નથી કે કોઈ ગુણ કળા આવડત પણ મારામાં નથી, છતાં મને સહન કરી નિભાવો છો અને કરુણા કરી મને આપનો કરીને રાખ્યો છે, પ્રેમ આપો છો, પાર્ષદ બનાવ્યો છે, આ સત્સંગના યોગમાં રાખ્યો છે, આ આપની મારા પર કરેલી કરુણાનો કોઈ પાર નથી, તેનું ઋણ હું કોઈ જન્મે ચૂકવી શકું એમ નથી, છતાં એક પ્રાર્થના કે આ મારો છેલ્લો જન્મ થાય, હું મહારાજને પામી જાઉં ને આ દેહ રહે ત્યાં સુધી જેમ આપને સુખ અને આનંદ થાય તેમ જ મારા હર સંકલ્પો અને ક્રિયાઓ થાય, આપના ઉપયોગમાં આવું, મારા દેહનો કોઈ પણ ભાગ આપને જ્યારે જરૂર પડે જેના માટે પણ તે આપવા હું તૈયાર જ છું. લ્યો, હૃદય જોતું હોય, આંખો જોતી હોય, કિડની જોતી હોય, મારા દેહનો કોઈ પણ ભાગ આપને જોતો હોય, કોઈના માટે જરૂર હોય તો હું આપવા તૈયાર જ છું. ને અંતકાળ સુધી ગરજું, હાવ ગરીબડો, ગુલામ બની આપને રાજી રાજી કર્યા કરું, આપનો જ રહું અને મને આપનો જ રાખશો એવી પ્રાર્થના, અને મારા ગુના ભૂલ્યો માફ કરશો એવી પ્રાર્થના. રાજી રહેજો. ને પૂજ્ય ગુરુજી, મંડળમાં પૂજ્ય દયાળુ સ્વામી, પૂજ્ય ન્યાલકર્ણ સ્વામી, પૂજ્ય રામ સ્વામી, પૂજ્ય પ્રત્યક્ષ સ્વામી, પૂજ્ય હૃદય સ્વામી, પૂજ્ય સનપ્રિય સ્વામી, પૂજ્ય ભગતજી, ધર્મ ભગત, ઘનશ્યામ ભગત જેવા ભક્તો સંતો મારા જીવનમાં સુધારો કરાવવા, રાજીપો અપાવવા મને ખૂબ મદદ કરે છે, તો તેમના ઉપર પણ આપ ખૂબ રાજી રહેજો. લિખિતન આપનો ગાંડો મૂર્ખ ભૂલકું વિનય. જય સ્વામિનારાયણ. છે ઘણું બધું સમજવા જેવું, શીખવા જેવું. આપણે બધાએ મહારાજને પ્રાર્થના કરીએ કે એમનો જે મુખ્ય ધ્યેય છે ભગવાનને પામવું, છેલ્લો જન્મ કરી નાખવો, એ વાલા વાલા મહારાજ પૂરો કરે. આપણા બધાની એ ફરજ છે. આવા નાના એવા પ્રસંગથી પણ ઘણા બધાને ઘણું બધું ફીલ થયું હશે, ઘણું હૃદયને ટચ થયું હશે, ઘણા બધા પોતાના દોષો કે નબળાઈઓ પણ દેખાઈ ગઈ હશે કે આપણું આવું નહીં, આપણામાં આવું નહીં, આપણે તો હજી ઘણી બધી ખોટો છે. બસ આ જન્મદિન નિમિત્તે આ નાની સભાનો હેતુ આ જ છે કે આપણા બધામાં કંઈક સુધારો થાય, કંઈક વિશેષતાઓ આવે, કંઈક આપણે શીખીએ, અને જેનો જન્મદિન હોય એને બધાના આશીર્વાદ મળે, આ ખાસ છે.